મેલડી માત કી જય. શું નામ છે ભાઈ તમારું? મારું નામ દલવાડી ભરતભાઈ ગણેશભાઈ લોલાડા, હાલ અમદાવાદ. બરાબર. અત્યારે અહીંયા સતીમાના મંદિરે આવ્યા છો? હા, સતીમાના મંદિરે આવ્યા છીએ. કઈ જગ્યા આવ્યો? સતીમાનું મંદિર ચાંદલોડિયા ચંદ્રેશ્વર નગર સોસાયટી અને દશરથ માળીનું ઘર અને મેળા ઉપર અમારે એક માતાજીનું મંદિર મઠ છે, મઠ છે, ત્યાં અમે દર્શન કરવા માટે. બરાબર. અત્યારે કેમ આવ્યા તમે? અત્યારે મારે સધીમાની એક આની પહેલા અગાઉ દશરથ માળી દ્વારા અમે એક બાધા લીધેલી હતી કે મારા છોડી છોડી મારા સંતાનમાં એક છોડી અને છોકરો છે, બંનેના સંબંધ કારણે અમારે બહુ હેરાનગતિ હતી અને એની અંદર કોઈ પણ સંજોગોમાં કોઈ પણ જગ્યાએ મેળ નહોતો આવતો અને અહીંયા સધીમાની જેમાં આવી અને અમે દશરથ માળી દ્વારા એક બાધા લીધેલી કે જ્યારે માનતા રાખી હતી અને એની અંદર અમારા સંતાનમાં ભૂમિ અને ધાર્મિક બંનેનો સંબંધ થઈ જાય અને સારી એવી જગ્યાએ તો અમે 17 ચડાવીશું આવું કીધેલું. સારી જગ્યાએ સંબંધ થાય, સગાઈ થઈ જાય, સારી જગ્યાએ થઈ ગયેલા છે એટલે 17 ની માનતા રાખી હતી. સંતાનમાં ધાર્મિકનું અમને સધીમાએ સવા મહિનાની ટેક આપી હતી, એની અંદર 11 દિવસની અંદર ધાર્મિકનું અમારા સામા ભગે સંબંધ થઈ ગયો. બરાબર. સવા મહિનાનું કીધું હતું ને 11 દિવસમાં થઈ ગયું અને સધીમાએ એવું બી કીધું હતું કે સગુ હું લાવીશ ને સામા પગે જે સગુ આવે એને વધારી લેજો, તમારે ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. તો સામા પગે અમારે ત્યાં સંબંધ કરવા સગુ આવી ગયું અને સંબંધ 11 દિવસની અંદર ધાર્મિકનો સંબંધ થઈ ગયેલો. અત્યારે દરેક સમાજમાં હાટાનો વ્યવહાર વધારે ચાલતો હોય પણ તમારા દીકરાનું હાટા વગર થઈ ગયું ને? હા, સાટા વગર થઈ ગયું માતાજીના આશીર્વાદથી. બરાબર. એવું જ મારી દીકરી ભૂમિમાં પણ માતાજીએ એવું જ કીધેલું અને ઘણી જગ્યાએ અમે છોકરા બી જોયા અને ભૂમિને મેં બી માતાજીને ખોરે મૂકી જ દીધેલી હતી કે મા તું કરે કરું, તારે ગોતી લાવવાનું છે. પછી માતાજીએ અમને એવું કીધું કે તમે જુઓ, અમે જોયું ઘણી જગ્યાએ, જ્યાં મને અનુકૂળ લાગશે ત્યાં હું તમને કઈ ત્યાં તમારે કરી નાખવાનું. તો ઘણી જગ્યાએ જોયું તો ઘણી જગ્યાએ અનુકૂળ નહોતું આવતું અને પાછળથી એક જગ્યાએ જોયું અને માતાજીની રજા લીધી તો માતાજીએ અમને રજા આપી અને ત્યાં બી ઘણું સારું છે ભૂમિને અત્યારે. સગો કરી નાખ્યો હવે પાછળના પાછળ. લગ્ન કોના લીધા? ધાર્મિકના. બરાબર. બાબાના લગ્ન પણ લઈ લીધા, લગ્ન થઈ જશે. બેબીના લગ્ન થોડા દિવસ પછી. બરાબર. બીજું શું કામ કર્યું માતાજીએ? તમે કેટલી કેટલી માનતા રાખી હતી, કેટલા કામની? મારે છેલ્લા 9 વર્ષથી માતાજીની બાધા ચાલે છે અને આમ જોવા જઈએ તો મારું આ નવું જીવન મને અર્પણ કરવા વાળી માં ચાંદલોડિયા સધીધામ અને દશરથ માળીની કુળદેવી સધી માતા, આ મને મારું નવું જીવન મને આપવા. મારા જીવનમાં ઘણી તકલીફો આવી. હું 2 વર્ષ તો મારા ગામની અંદર જઈ નહોતો શકતો એવી મારી કન્ડિશન હતી અને મારી માથે ઘણું એવું દેવું બી હતું અને એની અંદર માતાજીએ મને બોલેલી કે જા તારે બધું હું પરિપૂર્ણ કરી આપીશ. બરાબર. અને એ બધું કરી બી આપ્યું અને માગવાવાળાનો બી ઘણો ત્રાસ હતો. માગવાવાળા બી ઘરે આવીને જમતમ બોલતા પણ માતાજીએ મને એક ખાલી મારા બારણા ઉપર એક સૂતરનો દોરો માંથી બારણાની અંદર કોઈને આવવા નહીં દઉં એવું મને કીધેલું હતું. એ પછી બારાની અંદર કોઈ માગવાવાળો બી પગ નહોતો મૂકી શકતો અને માતાજીએ બધું પરિપૂર્ણ અમારું કરાવ્યું. બરાબર. પછી માગવાવાળાને ધીરે ધીરે તમારી જોડે આવ્યા એમ પૈસા બધાને તમે આપી દીધા. અત્યારે એ માથાકૂટ કાંઈ રહી નથી છે હવે? અત્યારે હાલ બિલકુલ શાંતિ છે, કોઈ માથાકૂટ છે નહીં. દરેક માગવાવાળાનું મા સધીની ત્યાંથી અમદાવાદ માતાજીએ શિફ્ટ કરાવી દીધા. અત્યારે અમદાવાદમાં પણ સુખ શાંતિથી છો. બે બાબાના સગા પણ થઈ ગયા, કાલે લગ્ન પણ થઈ જશે. અત્યારે હવે બીજી કાંઈ તકલીફ છે? અત્યારે હાલ કોઈ તકલીફ છે નહીં અમારે સધીમાની દયાથી. બરાબર. હવે આવી રીતે બીજા કોઈને તકલીફ હોય તો એના માટે શું માર્ગદર્શન આપશો તમે? જરૂર હું કોઈને તકલીફવાળાને કહીશ કે ત્યાં તમે ચાંદલોડિયા સધીધામ પહોંચી જાઓ અને ત્યાં અમારે દશરથ માળી નિઃસ્વાર્થ ભાવે કોઈનું કાંઈ લીધા લેતા નથી અને તમારું કામ કરી આપશે એવી મને આશા છે. ત્યાં પહોંચી જાઓ તમારું કામ થઈ જશે. પણ એની સાથે સાથે સધીમા ઉપર વિશ્વાસ કેટલો રાખવો પડે? વિશ્વાસ એટલે જીવથી જાજો વિશ્વાસ રાખવો જોઈએ. બરાબર. કોઈ પણ કામ કરતા પહેલા અમે સધીમાને એ કે એ જ કામ કરતા હતી, એના મોર પગ ભરીને અમે કોઈ દિવસ આજ તારીખ સુધી જ્યાં નથી. તો અમારા બધા કામ સધીમાએ પરિપૂર્ણ કરી આપ્યા છે.
આ મારો પોતાનો અભિપ્રાય છે. વિશ્વાસ રાખો તો જ થાય ને. વિશ્વાસ રાખો તો કામ થાય, આ મારો પોતાનો અભિપ્રાય છે. બોલો બીજું કઈ કહેવાનું હવે? બસ જય સતી માં. બોલો મેલડી માત કી જય. બોલો સતી માત કી જય.